સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમામાં તિરાડ પડી ગઈ હોવાનો સોશિયલ મીડિયા પર કરવામાં આવેલ દાવો તદ્દન ખોટો સાબિત થયો છે. પીએમ મોદીએ 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું અને એક મહિનો થયો છે ત્યારે સરદાર પટેલની પ્રતિમામાં તિરાડ પડી હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ બાબતે ચેનલ નર્મદાની ટીમે હકીકત જાણવાનો પ્રયાસ કરતા સોશિયલ મીડિયામાં તિરાડ પડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે તે તદ્દન ખોટો નીકળ્યો હતો. આ બાબતે સત્ય હકીકત એ છે કે 182 મીટર ઊંચી પ્રતિમા ઊભી કરવી હોય તો કોઈ સિંગલ પાર્ટથી ઊભી કરવી શક્ય જ નથી. આટલી મોટી પ્રતિમા અલગ અલગ પ્રકારની પ્લેટ ભેગી કરીને ઊભી કરવી પડે છે. એવી જ રીતે સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ હજારોની સંખ્યામાં 8 mm કાંસ્યની પ્લેટ ભેગી કરી ખાસ પ્રકારનું વેલ્ડિંગ મારી ઊભી કરવામાં આવી છે. હવે જે જોઈન્ટ વચ્ચે જે વેલ્ડિંગ માર્યું છે તે જગ્યા પર સ્વાભાવિક રીતે તિરાડ પડી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ ભાસે છે, પણ ખરેખર એ તિરાડ નથી પડી. પ્રતિમા ઊભી કરવા માટે લગાવાયેલ એક જોઈન્ટનો એક ભાગ જ છે. આથી કોઈ અસામાજિક તત્વોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડ પડી હોવાના ખોટા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. આ એક પ્રતિમા એક ઉત્તમ ફ્રેમવર્કની ઉપર બનાવવામાં આવી છે કે જેની ફરતે અલગ અલગ પ્લેટોનું વેલ્ડિંગ દ્વારા જોડાણ કરવામાં આવે. જ્યાં આગળ અધૂરું રહી ગયું હોય એ જગ્યાએ તિરાડો છે એવો ભાસ થાય એ સ્વાભાવિક છે. ત્યાં આગળ વેલ્ડિંગ કામ પૂરું થઈ જાય એટલે એ તિરાડો દેખાશે નહીં અને સમય જતાં એનો રંગ પણ એકરૂપ થઈ જશે એવું મારું માનવું છે.